नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 ना बीए सब्जेक्ट ना प्रकरण 9 आंतरिक वेपार में आपणे हवे बे तफावत बाकी छे। आज जोई लईए एटले चेप्टर पूरु थई जशे। पहेलू छे एनी अंदर खातावाड़ी दुकानो ने संकळायेली दुकानोनो तफावत शुं समझ्या छीए, पण अहींया आपणे एनो तफावत जोईए एटले वधारे क्लियर थई जशे। हेतु तो कि ग्राहकोने अनेक प्रकारनी वस्तुओ एक ज स्थळे खातावाड़ीमां अलग अलग खाता होय के ज्यां बधी प्रकारनी वस्तुओ तमने मळी रही। ज्यारे संकळायेली दुकानो एटले चेन स्टोर्स आपणे जोयुं हतुं के एक ज वर्गनी वस्तु पूरी पाड़ती घणी बधी दुकानो घणी बधी जग्याए होय। विविध स्थळोए ग्राहकोनी नजीक जई वस्तुओ पूरी पाड़वानो हेतु छे। विविध स्थळોએ એક એક શહેરની અંદર જ ઘણા બધા તમને જોવા મળે। ગ્રાહકોની નજીક જઈને વસ્તુઓ પૂરી પાડવાનો હેતુ એનો છે। એટલે ધારો કે આજે બજરંગવાડીમાં હોય, ગાંધીગ્રામમાં હોય, યાજ્ઞિક રોડ ઉપર હોય, તો ત્યાંના ગ્રાહકોને એની નજીકની જગ્યાએથી વસ્તુ મળી રહે। બીજું, વેચાણની પદ્ધતિ। માલનું વેચાણ એક જ સ્થળે જુદા જુદા વિભાગોમાં થાય છે। આજે જેમ આપણે વાત કરી હતી કે નાના નાના એવા જે ખાતાવાળી મીન્સ કે જેને આપણે સુપર માર્કેટનું નાનું સ્વરૂપ એટલે આપણે ખાતાવાળી દુકાનોની વાત કરી હતી કે જેની અંદર એક જ સ્થળે જુદા જુદા વિભાગોમાં અલગ અલગ વસ્તુઓનું વેચાણ થતું હોય, જ્યારે સંકળાયેલી દુકાનોમાં માલનું વેચાણ વિવિધ સ્થળોએ થાય શાખા દ્વારા। આજે રવિ પ્રકાશન છે તો એના તમને ઘણી બધી શાખા જોવા મળશે, તો એ છે તો એક જ ને, પણ તમને એની ઘણી બધી શાખા જોવા મળશે। એની મેઇન દુકાન કોઈ એક જગ્યાએ હોય, એની ઘણી બધી શાખા રાજકોટમાં તમને જોવા મળશે, તો એ બીજો એનો પોઈન્ટ થયો। ત્રીજું છે જોખમ। વેચાણની પ્રવૃત્તિ એક જ સ્થળે થાય એટલે જોખમ વધે। આજે કોઈ લૂંટફાટ થયો અથવા કોઈ પણ વસ્તુ, આજે કોઈ ઈ એરિયામાં કાંઈ એવું હુલડ થયું કે કોઈ એવી નુકસાન થઈ, આગ લાગી, કોઈ બી વસ્તુ થયું, તો એક જ જગ્યાએ બધું હોવાથી એક એક આખું એની માથે જોખમ રહ્યું કે જો કાંઈ થશે તો એક આરે બધાનું નુકસાન થશે। જ્યારે આમાં સામે એટલું બધું જોખમ નહીં રહે, કારણ કે વેચાણની પ્રવૃત્તિ વિવિધ સ્થળોએ થશે શાખા દ્વારા। આજે એક શાખામાં કાંઈ નુકસાન થયું તો બીજી શાખા તો ચાલુ જ રહે, બરાબર? એટલે તમે એકમાંથી બીજી જગ્યાએ જઈને કહી શકો કે અહીંયા નથી, અહીંયા નહીં, બદલે આની જગ્યાએ જઈને તમે લઈ આવો, બરાબર? તો શાખાની હોવાથી, શાખાવાળી દુકાનો હોવાથી સંકળાયેલી દુકાનો જોખમનું પ્રમાણ ઓછું થઈ જાય। ખાતાવાળી દુકાનમાં માલનું વેચાણ રોકડેથી કે હપ્તા ખરીદ પદ્ધતિથી થાય, કારણ કે બધી વસ્તુઓ મળતી હોય એટલે માણસ જીવન જરૂરિયાતને આખું એનું મહિનાની વસ્તુ સાથે લઈ જતા હોય, તો ત્યારે ત્યાં કાં રોકડેથી થતું હોય કે હપ્તા ખરીદ પદ્ધતિથી, એટલે કાં એને મેં કીધું હતું એમ કે મહિનાનું આખું લખી નાખ્યું હોય પછી એને ચૂકવી દેવાના, અથવા તો હપ્તા બાંધેલા હોય કે આટલો આટલી વસ્તુ થઈ તો હવે આટલી વસ્તુ મીન્સ કે આટલા રૂપિયાની વસ્તુ થઈ તો એનું હપ્તા કરી અને એને ચૂકવવાનું થતું હોય, બરાબર? હપ્તા ખરીદ પદ્ધતિથી એવી રીતે માલ લેવાતો દેવાતો હોય, જ્યારે સંકળાયેલી દુકાનમાં તો માલનું વેચાણ રોકડેથી જ થાય, ને આ એવી રીતે ઉધારમાં કે માલનો વેચાતો હોય, હપ્તાવાળી પદ્ધતિને તમને ઓછી જોવા મળે। પછી જે છે ગ્રાહકોને પસંદગીની તક। ખાતાવાળી દુકાનમાં અનેક પ્રકારની વસ્તુઓનું વેચાણ થતું હોવાથી ગ્રાહકોને વસ્તુની પસંદગી વિશાળ તક મળે। આજે ઘણી બધી કંપનીઓની ઘણી બધી વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ હોય, તો તમારે જે જોઈતું હોય એમાંથી તમે પસંદ કરીને, ચૂઝ કરીને, એમાંથી નક્કી કરીને લઈ શકો। જ્યારે સંકળાયેલી દુકાનમાં એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થતું, આજે સ્ટેશનરીની શાખા હોય તો આજે અહીંયા સ્ટેશનરી હોય તો ત્યાં જે વસ્તુ મળતી હોય એ જ વસ્તુ વાં મળતી હોય, અથવા તો જે આપણે બીજી જોઈતી ઘણી બધી એક્ઝામ્પલ ત્યારે આપણે ચેઇન સ્ટોર્સની વાત કરી હતી ત્યારે કે એ જે હોય તો એમાં અહીંયા એક શાખાએ જે મળતું હોય એ જ બીજી શાખાએ, કે તમે બીજી શાખાએ જાઓ તો તમને વસ્તુ ફરી ન જાય, કારણ કે એક જ મેઇન વ્યક્તિની દુકાન હોય ચેઇન સ્ટોર્સ, બરાબર? એટલા માટે વસ્તુઓ જે એક એની જે મેઇન હોય, આ જે સ્ટેશનરી છે કે પછી કોઈ કપડાની દુકાન છે કે કોઈ બી વસ્તુ તમે લ્યો, તો ત્યાં એક જ વર્ગની વસ્તુઓ મળતી હોય। આજે જીન્સવેર હોય, બરાબર, અથવા તો છોકરાઓના કપડાં જીન્સવેર હોય મળતા હોય, તો ત્યાં તમને એમ કહો કે બીજી દુકાને જઈએ તો લેડીઝવેર જો એની મળતી હોય શાખા હોય તો ઠીક છે, બાકી જો એની શાખા ખાલી જેન્ટ્સના કપડાં માટે જ હોય તો તમને બધી જગ્યાએ એ જ જોવા મળે, બરાબર? એટલે એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થતું હોવાથી પસંદગીની તક એમ ઘટી જાય, બરાબર? કે તમે એક સાથે બીજી વસ્તુ લેવી હોય તો એમ તમે ત્યાંથી નહીં, જે વસ્તુ તમે જે લેવા ગયા છો એ પર્ટિક્યુલર એ જ વસ્તુ તમે ત્યાંથી લઈ શકતા હોય। આટલો તફાવત છે કે ખાતાવાળી દુકાનમાં વધારે એક એક જગ્યાએ વધારે વસ્તુ પૂરી પાડવામાં, જ્યારે એમાં એક
એક વસ્તુ વધારે જગ્યાએ પૂરી પાડવામાં આવે. વેચાણની પદ્ધતિ તો કે એક સ્થળે થાય ને ઓમાં વિવિધ સ્થળોએ થાય. એક જ સ્થળે હોવાથી જોખમ વધુ છે જ્યારે ઓમાં જોખમનું પ્રમાણ ઓછું છે. આમાં રોકડે કે હપ્તા ખરીદ પદ્ધતિથી થાય જ્યારે ઓમાં રોકડેથી જ થાય. અને ખાતાવાળી દુકાનોમાં અનેક પ્રકારની વસ્તુઓનો એટલે વિશાળ તક પસંદગીની રહે જ્યારે ઓમાં રહેતી નથી. આ પહેલો તફાવત થયો. બીજો છે છૂટક વેપારીના જથ્થાબંધ વેપારી. ખબર જ છે તોય છતાં આપણે જોઈએ કે મૂડીરોકાણ છૂટક વેપારીને ઓછું કરવું પડે, કારણ કે એને એક સાથે એટલો બધો જથ્થાબંધ વેપારી જેટલો માલ નથી લેવાનો. એટલે જથ્થાબંધ વેપારી કરતાં તો છૂટક વેપારીનું જે મૂડીરોકાણ છે એ ઓછું હશે, જ્યારે જથ્થાબંધ વેપારીનું મૂડીરોકાણ એના કરતાં વધી જાય, કારણ કે એને એક છૂટક વેપારીને માલ પૂરો નથી પાડવાનો, એને એવા કેટલાય છૂટક વેપારીને માલ પૂરો પાડવાનો થાય. એટલા માટે એટલે એને જાજો માલ લઈ આવવો પડે. મૂડીરોકાણ વધારે જોઈએ માલ લઈ આવવા માટે, એના સંગ્રહ કરવા માટે, બધી માટે. ખરીદ વેચાણ. નાના કે મોટા જથ્થામાં માલની ખરીદી કરી જરૂરિયાત પ્રમાણે ગ્રાહકોને છૂટક વેચાણ કરે. આજે હું રિટેલર હોય, મારી શોપ હોય, તો મારે મારા ગ્રાહકોને જે વસ્તુ જોતી હોય એ વસ્તુ ઉપરથી મગાવીશ, જથ્થાબંધ વેપારી પાસેથી, ને મારા ગ્રાહકોને છૂટક વેચાણ કરીશ. જ્યારે મોટા જથ્થામાં માલની ખરીદી કરી છૂટક વેપારીઓને નાના જથ્થામાં, હું જથ્થાબંધ વેપારી હોય તો મારે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ લઈ આવવો પડશે, અને જેટલા છૂટક વેપારી જે જે જગ્યાએ જે માંગ કરે એ વસ્તુ એને ત્યાં આપવી પડશે. બની શકે કે ત્યારે મારી પાસે કોઈ વધઘટે થાય, કારણ કે મેં 1000 નંગ મગાવ્યા હોય ને એમાંથી 900 નંગ જ વેચાય, સો મારી પાસે પડે. આવું કોઈ બી વસ્તુ જથ્થાબંધ વેપારીને થઈ શકે, બરાબર. એને મોટા જથ્થામાં માલની ખરીદી કરી અને વેચાણ છૂટક વેપારીઓને કરવાનું હોય. વિતરણ કરી. ગ્રાહકો અને જથ્થાબંધ વેપારી વચ્ચેની વિતરણ કરી છૂટક વેપારી. આજે જથ્થાબંધ વેપારી પાસેથી માલ લઈને ગ્રાહકને પૂરો પાડશે, એટલે વચ્ચે પોતે આવ્યા, જ્યારે જથ્થાબંધ વેપારીએ છૂટક વેપારી અને ઉત્પાદક વચ્ચે, ઉત્પાદક પાસેથી માલ લઈ અને છૂટક વેપારીને પૂરો પાડે, એટલે એ બે વચ્ચેની કડી સમાન જથ્થાબંધ વેપારી થયા. વસ્તુઓનું વેચાણ. અનેક ઉત્પાદકો કે જથ્થાબંધ વેપારીની વિવિધતાવાળી વસ્તુઓનું, આજે હું રિટેલર છું તો મારે કોઈ એક ચોક્કસ પ્રકારના જથ્થાબંધ વેપારી પાસેથી જ માલ લેવાની જરૂર નથી. આજે હું નમકીન વેચું છું તો હું ગોપાલનું મગાવી શકું, અવધનું મગાવી શકું. રાજકોટની વાત કરીએ તો બરાબર, બાલાજીની વેફર્સી મગાવી શકું, મીરાની, જેવી વસ્તુ મારે મગાવી હોય જેટલા વ્યક્તિઓ પાસેથી, એ વ્યક્તિઓ પાસેથી હું મારી જે વસ્તુ ચાલતી હોય મારા ગ્રાહકોને મગાવીને વેચાણ કરી શકું. જ્યારે જથ્થાબંધ વેપારી મર્યાદિત ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓનું વેચાણ કરે છે. જથ્થાબંધ વેપારીને મોટા જથ્થામાં માલ લેવાનો છે. આજે વધીને એ 2 કે 3 ઉત્પાદકો પાસેથી માલ લઈ શકે, બરાબર, એની લિમિટેશન આવી જાય. બાકી કેટલા 10-15 ઉત્પાદકો પાસેથી માલ લઈને છૂટક વેચાણ કરે, સો એ છૂટક વેપારીને વેચે તો એનો માલ ક્યાંથી ને કેટલો લેવો પડે, બરાબર. બની શકે કે એ 2 થી 3 ઉત્પાદકો પાસેથી લઈ શકતો હોય, અથવા તો એક પાસેથી મોસ્ટલી લેતો હોય, પણ એની તમને લિમિટેશન બંધાઈ જાય જ્યારે છૂટક વેપારીમાં એવું નહીં થાય. વસ્તુઓનું વેચાણ એ થઈ ગયું. વેપારીની સંખ્યા. છૂટક વેપારીઓની સંખ્યા પ્રમાણમાં વધુ હોય, કારણ કે આજે શેરી અને ગલીએ તમને રિટેલર શોપ નાખેલી તમને જોવા મળે, જ્યારે જથ્થાબંધ વેપારીની સંખ્યા પ્રમાણમાં આજે કોઈ મોટી બજારમાં તમે જાઓ તો ત્યાં એની મેઇન જથ્થાબંધ વેપારીની હોલસેલરની દુકાન હોય. આપણે એમ કહીએ હોલસેલર પાસેથી લઈએ તો સસ્તો પડશે, પણ હોલસેલર પાસેથી તમે સીધા ગ્રાહક તરીકે લેવા ન જઈ શકો. બને કે તમે ઓળખતા હોય કે એવું કાંઈ હોય તો માણસ લેતો હોય, બરાબર, પણ હોલસેલરની દુકાન તમને ઓછી સંખ્યામાં જોવા મળશે, જ્યારે રિટેલર તમને શેરી અને ગલે જોવા મળે. એટલે એની સંખ્યા વધારે હોય જ્યારે એની ઓછી હોય. મૂડીરોકાણની વાત કરી, ખરીદ વેચાણની વાત કરી, વિતરણની કડી કોના વચ્ચે છે, વસ્તુઓનું વેચાણ કઈ રીતે થાય છે, અને વેપારીઓની સંખ્યા કેટલીક હોય. આટલી વસ્તુ છે, સિમ્પલ છે, સમજાઈ જાય તો કંઈ કોઈ પ્રશ્ન નથી, ના સમજાય તો પૂછજો. એ સુધી રાખીએ છીએ અને પછીનું નેક્સ્ટમાં જોશું.